કોરોના મહામારીને કારણે સુરતમાં હીરા ઉદ્યોગની સૌથી મોટો ફટકો પડ્યો છે ત્યારે હવે કોરોનાની સ્થિતિ સ્થાળે પડતા હીરા ઉદ્યોગમાં ફરી તેજીનો માહોલ જોવા મળ્યો છે. જેમ્સન જ્વેલરી એક્સપોર્ટમાં 9% જેટલો વધારો, આ સાથે પોલીસ ડાયમંડની પણ માંગ ખૂબ વધી છે. કોરોનાની બીજી લહેરની સૌથી વધુ અસર સુરતના હીરા ઉદ્યોગને પડી, ત્યારે વિદેશમાં ડાયમંડની નિકાસ થતા હીરા ઉદ્યોગમાં રાહત થઈ છે. તો સાથે જ કોરોના કાળ દરમિયાન પણ સુરતના ડાયમંડની માંગમાં વધારો નોંધાયો. ગત એપ્રિલ 2020 થી ફેબ્રુઆરી 2021 સુધીમાં કુલ 9600 કરોડના નેચરલ ડાયમંડની નિકાસ થઈ છે. મહિનામાં નેચરલ પોલિશ ડાયમંડનું 5948 કરોડનું એક્સપોર્ટ થયું, જ્યારે સિન્થેટિક ડાયમંડનું 388.14 કરોડનું એક્સપોર્ટ સુરતથી નોંધાયું. જોકે વિશ્વનું સૌથી મોટું ડાયમંડ હબ સુરત બનવા જરૂર છે, જેમાં 4500 જેટલી ઓફિસમાં 65000 લોકો એક છત નીચે કામ કરશે. આ ઉપરાંત સુરત સૌથી મોટો ડ્રીમ પ્રોજેક્ટ ડાયમંડ બુર્સ પણ દિવાળી સુધીમાં કાર્યરત થઈ જશે, જેમાં એક અંદાજ પ્રમાણે આ બુર્સ બન્યા બાદ 1.5 લાખ લોકોને રોજગારી મળવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.